गुड मॉर्निंग क्लास माँ आशापुरा ऑनलाइन एजुकेशन में हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। हवे जोईए आपणे धोरण पांच नी एक्टिविटी पांच। धोरण पांच में एक्टिविटी चार सुधी आपणे शीखी गया, तो हवे एक्टिविटी पांच नी सूचना वाँचीए। जोड़ी में कार्य करो, उदाहरण प्रमाणे वाक्य बनावो। एक्जाम्पल जोईए, एक्जाम्पल में तमे जोई रह्या छो थ्री पेन्सिल्स डैश इन डैश बॉक्स आवुं लखेलुं छे। तो उदाहरणनी वाक्य कई प्रमाणे रचवुं, कई रीते बनावुं तेनुं पण उदाहरण आपेलुं छे। तो सामे पड़ेला एक बॉक्समां पेन्सिल छे एवी वात करवामां आवी छे, एटले आंगळी चींधीने तमे इमेजिन करो कि तमे तमारा मित्रने कहो छो कि there are three pencils in the box। there are એટલે કે ત્યાં પડેલું છે three pencils। હવે આર શું કામ લાગ્યો? તો કે એક પેન્સિલની વાત કરવામાં આવી નથી, એક કરતાં વધારે પેન્સિલની વાત કરવામાં આવી છે, એટલે આપણે આર લગાડશું। એક પેન્સિલની વાત કરવામાં આવી હશે એક વચનમાં, તો આપણે ઇઝ લગાડશું। એવી જ રીતના અત્યારે બહુવચનની વાત કરવામાં આવી છે એટલે આપણે આર લગાડીશું, ધેર આર થ્રી પેન્સિલ્સ ઇન ધ બોક્સ। આમાં આપણે વાક્યમાં કેટલી વસ્તુનો ફેરફાર કર્યો? તો કે વાક્ય બનાવવા માટે આપણે ધેર આર મૂક્યું, ત્યાં પડેલી પેન્સિલની વાત કરી, થ્રી પેન્સિલ્સ એઝ ઇટ ઇઝ આવશે, જેમ છે તેમ જ મૂકી દેવાનું, ઇન આવશે એના પછી ડેશ છે ત્યાં ધ આવશે અને બોક્સ આવશે, કારણ કે પર્ટિક્યુલર ઇજ બોક્સની વાત કરી છે કે તેની અંદર પેન્સિલ છે। એવી જ રીતના હવે આપણે એકથી સાત વાક્યો જોઈશું। એમાં પહેલું વાક્ય છે, તેમાં પેન્સ ડેશ ઓન ડેશ ટેબલ। હવે આનું વાક્ય આપણે કઈ રીતે બનાવશું? તો પહેલી વસ્તુ આપણે એ જોઈશું કે આમાં પેન્સ લખેલું છે, પેન નથી લખેલું, એટલે આ બહુવચનમાં છે એકથી વધારે। તો વાક્ય બનાવીએ, ધેર આર સિમિલર વાક્ય બનશે, ઉપરનું ઉદાહરણ છે એવું જ વાક્ય બનશે, ધેર આર ગણતરી નહીં આવે, જેમ કે એનામાં થ્રી પેન્સિલ્સ પર્ટિક્યુલર વાત કરી હતી એવી ગણતરી નહીં આવે। તો વાક્ય બનશે, ધેર આર પેન્સ ઓન ધી ટેબલ। આપણે એ એન ધ શીખી ગયા છીએ, પર્ટિક્યુલર કોઈ ટેબલની વાત કરવામાં આવી હોય તો આપણે ધ લગાડીએ, બાકી અ લાગે, કેમ કે એ ઈ આઈ ઓ યુ ઉચ્ચારણ પ્રમાણે ટેબલનો સ્પેલિંગ થતો નથી, પણ અત્યારે પર્ટિક્યુલર ઈ જ ટેબલની વાત કરવામાં આવી છે એટલે શું આવશે? ધેર આર પેન્સ ઓન ધી ટેબલ। સેકન્ડ વાક્ય જોઈએ, અ પોસ્ટ ઓફિસ ડેશ નિયર ડેશ પોલીસ સ્ટેશન। હવે પોસ્ટ ઓફિસ છે તે પોલીસ સ્ટેશનની બાજુમાં છે, તો વાક્ય કઈ રીતે બનાવશું? પહેલાં તો વાક્ય ધેરથી બનશે, ધેર। હવે અહીંયા પોસ્ટ ઓફિસ, એક જ પોસ્ટ ઓફિસની વાત કરવામાં આવી છે, એકથી વધારે પોસ્ટ ઓફિસની વાત કરવામાં આવી નથી, એટલે તેમાં લાગશે ઇઝ, આર નહીં લાગે। ધેર ઇઝ પોસ્ટ ઓફિસ નિયર ધ પોલીસ સ્ટેશન, નિયર ધ પોલીસ સ્ટેશન, કારણ કે જે પોસ્ટ ઓફિસની વાત કરવામાં આવી છે તેની બાજુમાં, એકદમ જે બાજુમાં છે તે જ પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવી છે, એટલે કે પર્ટિક્યુલર પોલીસ સ્ટેશન। તો આવશે, ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ નિયર ધ પોલીસ સ્ટેશન। ત્રીજું વાક્ય જોઈએ, ધ ફૂટબોલ ટીમ ડેશ નિયર દેર કોચ। ફૂટબોલ ટીમ છે પોતાના કોચ પાસે છે, તો આ વાક્ય કઈ રીતે બનશે? ધ ફૂટબોલ ટીમ ઇઝ, કારણ કે ટીમના મેમ્બર ઘણા છે પણ અંદર મેમ્બરની વાત કરવામાં આવી નથી, અત્યારે એક જ ટીમની વાત કરવામાં આવી છે, ટીમની પાછળ એસ નથી લાગેલો, ટીમ્સ નથી, એક જ ટીમની વાત છે, એટલે આવશે ઇઝ, આર નહીં આવે। ધ ફૂટબોલ ટીમ ઇઝ નિયર ધેર કોચ, તેના કોચ પાસે તે ઊભી છે। ચોથું વાક્ય જોઈએ,
फोर शॉप्स डैश इन शॉपिंग सेंटर। पहला शब्द में आप जोई सकिए छे कि एस लागेलो छे, एटले कि एक करता वधारे दुकाननी वात करवामां आवी छे। फोर शॉप्स डैश इन शॉपिंग सेंटर, तो वाक्य बनशे देर आर, एटले कि त्यां देर आर फोर शॉप्स इन द शॉपिंग सेंटर। एक शॉपिंग सेंटर छे एनी अंदर चार दुकानों आवेली छे। पांचमू छे द डांसर्स डैश ऑन डैश स्टेज, पर्टिक्युलर स्टेज पर डांसर्स ऊभा छे, तेनी ऊपर डांसर्स छे। तो आपणे वाक्य कई रीते बनावशू, हवे तो बधा मित्रोने आवड़ी गयू हशे। ध डांसर्स आर ऑन धी स्टेज। તો આવી રીતે છઠ્ઠું અને સાતમું વાક્ય તમારે તમારી રીતે બનાવવાનું છે, જે હું તમને હોમવર્કમાં આપું છું। તો જોઈએ હવે આપણે એક્ટિવિટી સિક્સ। એક્ટિવિટી સિક્સમાં છે જૂથમાં કામ કરો, નીચે એ બી અને સીમાંના વાક્યો વિષયવાર ગોઠવાયેલા નથી, તેમને આપણે વિષયવાર ગોઠવીને ફરીથી લખવાના છે। આ એક્ટિવિટી પણ તમારે જ કરવાની છે, પણ હું તેની હિન્ટ આપી દઉં છું તમને કઈ રીતના તમારે આ કાર્ય કરવાનું છે। પહેલાં તો તમે ઉપરના ત્રણ કોષ્ટક જુઓ। કોષ્ટકનો મુદ્દો શું છે? અ ગાર્ડન, જે બધાએ જોયેલું છે, આપણે ગાર્ડન જોયું છે ને, બગીચો। બગીચામાં શું શું હોય? ઝાડ હોય, રસ્તા હોય, ઝાડ કેવા હોય? ઘટાદાર હોય, એટલે કે શેડી હોય, કે જેના નીચે બેસવાથી છાંયડો મળતો હોય, હિંચકા હોય, આવી ઘણી બધી વસ્તુઓ ગાર્ડનમાં તમે નિરીક્ષણ કરેલું જ હશે। એવી જ રીતના બીજો બોક્સ છે, એમાં શું છે? અ કિચન। કિચન એ બધા મિત્રોને ખબર જ હોય, મમ્મી જે રસોઈ બનાવતી હોય એ કિચન વિશે બધાને જાણ હશે। ત્યાં લોટા, પ્યાલા, ગ્લાસ, વિવિધ પ્રકારના વાસણો, પ્લેટફોર્મ, ડાઇનિંગ ટેબલ, ગેસ સ્ટવ, એવી ઘણી જ વસ્તુઓ આપણને જોવા મળે છે। અને સી છે છેલ્લું બોક્સ, જે ગુલાબી રંગથી દર્શાવેલું છે, તે છે અ રેલવે સ્ટેશન। તો તેના વિશે પણ દરેક મિત્રોને ખ્યાલ છે, તેમાં પણ પ્લેટફોર્મ હોય, દરેક મિત્રોને ખબર જ હશે કે તે પ્લેટફોર્મ અને ગેસ સ્ટવના પ્લેટફોર્મમાં કેટલો ફરક છે। તો હવે મિત્રો તમારે શું કરવાનું છે? પહેલાં એ ગાર્ડનનો કોષ્ટક ઉપાડવાનું, એના ચાર વાક્ય વાંચવાના, એમાંથી તમને કયું વાક્ય લાગે છે કે જે ગાર્ડનમાં સેટ થશે, કિચનમાં સેટ થશે કે રેલવે સ્ટેશનમાં સેટ થશે, તો જોઈએ। જેમ કે ધીસ ઇઝ અ કિચન, ગાર્ડનવાળા બોક્સમાં વાક્ય લખેલું છે, તો આ બોક્સમાં આ વાક્ય તો ભટકી ગયું છે, વાત જ કરી છે કિચનની, કે ધીસ ઇઝ અ કિચન એટલે કે આ રસોડું છે। તો ગાર્ડનમાં એ વાક્ય કઈ રીતે સેટ થાય? તો કિચનમાં ખાલી જગ્યાઓ આપેલી છે, એમાં એક બે ત્રણ ચાર લખેલા છે। અહીંયા પહેલી જ લીટીમાં આપણે શું લખવાનું? ધીસ ઇઝ અ કિચન। એવી જ રીતે બીજું વાક્ય જોઈએ, ધ ટ્રીઝ આર શેડી। મેં હમણાં જ વાત કરી ઘટાદાર વૃક્ષો તમને ક્યાં જોવા મળે? ગાર્ડનમાં। તો ગાર્ડનના બોક્સમાં પહેલી જગ્યા લખેલી જ છે, જુઓ મિત્રો, ધીસ ઇઝ અ ગાર્ડન એવું લખેલું છે, દેખાણું બધાને। એની નીચે બીજું, ત્રીજું ને ચોથું વાક્ય ખાલી છે, એટલે ત્રણ વાક્ય ક્યાંક ભટકી ગયા છે એ બી અથવા સીના બોક્સમાં। તો આ ભટકેલું વાક્ય આપણે જગ્યાએ પહોંચાડી દેશું? હા, જરૂરથી। તો લખો, ધ ટ્રીઝ આર શેડી। એ બીજા વાક્યમાં આવશે, તો બીજું વાક્ય પણ ભરાઈ ગયું। એવી જ રીતના ત્રીજું વાક્ય જોઈએ, ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધી પ્લેટફોર્મ। મેં તમને વાત કરી હતી કે બે પ્લેટફોર્મ હોય, રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ હોય અને રસોડાનું પ્લેટફોર્મ હોય, પણ બેમાં ફરક શું હોય? ત્યાં ગેસ સ્ટવ ન હોય, ક્યાં? ત્યાં એટલે હા, રેલવે સ્ટેશન પર। પરંતુ કિચનમાં તો ગેસ સ્ટવ હોય, જેના પર આપણે રસોઈ બનાવીએ। તો હવે બધા મિત્રોને આઈડિયા આવી ગયો હશે કે આ ત્રીજું વાક્ય આપણે ક્યાં ગોઠવવાનું છે। તો મિત્રો બસ આ જ રીતના તમારે પ્રવૃત્તિ કરવાની છે। અહીંયા આપણે ત્રણ વાક્ય જોયા, એનું ચોથું વાક્ય, ત્યારબાદ બીજા કોષ્ટક પર જવાનું,
એમાં કિચનમાં બહુ બધા વાક્યો આડાવડા થઈ ગયા છે તે વાક્યો, અને એના પછીના રેલવે સ્ટેશનના ભટકેલા વાક્યો, એ બધાને તમારે યોગ્ય જગ્યા પર ગોઠવી દેવાના છે. એ પણ યાદ રાખવાનું છે કે વિષયવાર ગોઠવવાના છે, બરાબર ને? તો દરેક મિત્રો આ પ્રવૃત્તિ સચોટતાથી સારી રીતે અને સમજીને કરશે એવી હું આશા રાખું છું. તો આ સાથે હું રજા લઉં, નવા વિડીયો સાથે ફરીથી મળીશું મિત્રો. બાય ઓલ.